વેલકમ બેક. તો સુરેન્દ્રનગરમાં બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો. શહેરના ટાવર રોડ, કલેક્ટર કચેરી, જવાહર ચોક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હવે અનેક જિલ્લામાં વરસાદ છે તે શરૂ થયો છે. સુરેન્દ્રનગરમાં પણ બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો. શહેરના ટાવર રોડ, કલેક્ટર કચેરી, જવાહર ચોક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો અને આ વરસાદથી ગરમીમાં પણ આંશિક રાહત મળી છે. સાથે સાથે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રકારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે, ત્યારે આજે સુરેન્દ્રનગરમાં બપોર બાદ હવામાનમાં અચાનક જ પલટો આવ્યો અને ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. ધીમે ધારે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો. શહેરના ટાવર રોડ, કલેક્ટર કચેરી, જવાહર ચોક વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે તો બીજી બાજુ ખેડૂતોમાં પણ વરસાદ આવતાની સાથે જ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે, સાથે હવે સુરેન્દ્રનગરમાં પણ બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો અને સાથે જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો, સાથે ટાવર રોડ, કલેક્ટર કચેરી વિસ્તારમાં વરસાદ થયો.